નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ પર આજે આપણે દસ ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના પેપર નંબર ચાર ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ પેપર નંબર ચાર નો જોઈએ નીચેના આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ જેના કુલ ગુણ છે સો યોગ્ય જોડકા જોડો જોઈએ આપણે પેલું અહીં આપેલું છે નંબર એક સંગીતની ગંગોત્રી તો જવાબ આવશે શામવેદ નંબર બે ઢાઈ દિન કા ઝોપડા તો જવાબ આવશે મસ્જિદ નંબર ત્રણ કાચી માટીના પકવેલા વાસણો તો તેનો જવાબ આવશે ટેરા કોટા ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નંબર ચાર દ્રવિડ લોકો મૂળ ભારતના છે સાચું નંબર પાંચ ઓક્સિજન એ એકલ સંસાધન છે ખોટું નંબર છ ખાનગીકરણ અપનાવવાથી આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ થાય છે જવાબ આવશે સાચું ચાલો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો નંબર સાત ગોપુરમ કોને કહે છે તો જવાબ આવશે પ્રવેશ દ્વારને ગોપુરમ કહે છે નંબર આઠ કોફી માટે કર્ણાટકનો કયો પ્રદેશ જાણીતો છે તો કેરળ અને તમિલનાડુ કોફી માટે કર્ણાટકનો જાણીતો પ્રદેશ છે નંબર નવ ઉદ્યોગ સાહસિકોને કઈ યોજના અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવામાં આવે છે તો જવાબ આવશે કે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા બે હજાર ત્રેવીસના કુલ બે પ્રશ્નપત્રો એટલે કે નહીં ચારથી પાંચ પ્રશ્નપત્રો તેમના સોલ્યુશન અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેવો અને આ લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચાલો ત્યાર આપણે આગળ જોઈએ તો ખાલી જગ્યા જગ્યાનો લિપિ નંબર અગિયાર પશુપાલનની પ્રવૃત્તિનો સમાવેશ ખાલી જગ્યા ક્ષેત્રમાં થાય છે પ્રાથમિક નંબર બાર ભારતમાં લગભગ ખાલી જગ્યા જળ સિંચાઈ માટે ઉપયોગી છે ચોર્યાસી ટકા ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો નંબર તેર જમીનનું નિર્માણ મૂળ ખડકોના મળવાવાળા પદાર્થોથી થાય છે જવાબ આવશે એ ખવાણ અને ઘસારાથી નંબર ચૌદ પડખાવ જમીનનું અન્ય નામ શું છે તો જવાબ આવશે બી લેટેરાઇટ જમીન નંબર જોએ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય તો જવાબ આવશે બી વિકસિત નંબર સોળ કઈ નીતિથી વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ મળે છે તો જવાબ આવશે ડી વૈશ્વિકીકરણ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રશ્નપત્ર ચારના વિભાગ બીના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને વિડીયો આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો જરૂરથી આ પીડીએફ અને વિડીયોનો અભ્યાસ કરી લેવો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો